ગુજરાતના મહાનગરોમાં કેર વરસાવતો કોરોના ગીરના ગામડાઓ સુધી પહોંચ્યો. ગીર સોમનાથ જિલ્લામાં કૌ 14 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે. તલાલા, ગીર, ગીર, ગઢડા સહિતના તાલુકામાં અમદાવાદ, સુરતથી 23,000થી વધુની સંખ્યામાં લોકોનું થયું છે આગમન. તલાલામાં 2,000થી વધુના આગમનના પગલે તંત્ર પર ચોંકી ઉઠ્યું છે. તમામને ફરજિયાત ક્વોરન્ટાઇનની કાર્યવાહી કરવામાં આવે. 7થી વધુ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવે છે. ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તે પણ ખાસ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાંથી આવતા વ્યક્તિઓ. જિલ્લામાં સૌથી વધુ તલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની આવક નોંધાઈ છે. જોકે ગીર સોમનાથ જિલ્લાના બોર્ડર ચેકપોસ્ટ પર હાલ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પ્રતિદિન 50થી વધુ બસો અને સેંકડો ફોરવ્હીલ મારફતે 1,000 લોકો ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે. મહાનગરોમાં રેડ ઝોન વિસ્તારમાંથી મોટી માત્રામાં ગીર સોમનાથ જિલ્લામાં લોકોનો પ્રવેશ, સ્થાનિકો પણ ચિંતિત બન્યા છે. તલાલા તાલુકાના 44 ગામના સરપંચોના સંગઠન દ્વારા તંત્રને લેખિતમાં રજૂઆત કરી અને બહારથી આવતા લોકોને ફરજિયાત ફેસિલિટી ક્વોરન્ટાઇન કર્યા બાદ જ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ આપવા જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા છૂટ આપવાના પગલે 1,000 લોકો પરમિશન મેળવીને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા. છેલ્લા 5 દિવસમાં 23,000થી વધારે લોકો ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં આવ્યા છે. જોકે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટીતંત્ર રેડ ઝોનમાંથી પરમિશન ના આપવા સરકાર લિખિત રજૂઆત કરે છે, પણ પરમિશન અપાતી હોવાથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, જેને કારણે તંત્ર ચોંકી ઉઠ્યું છે. હાલ તાલાલા તાલુકામાં વધુ પ્રમાણમાં લોકોની આવકના કારણે ગ્રામ સ્તરે જુદા જુદા સમાજના હોલ, શાળાઓ, 7 જિલ્લા વધુ ક્વોરન્ટાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવે છે. બહારથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. વતનમાં આવવાની તાલાવેલીના પગલે મહાનગરોમાંથી કોરોનાનો ગંભીર ગામડાઓમાં પેસરો કરી રહ્યા છે, જેના પગલે જિલ્લા પ્રશાસન અને લોકો માટે પડકાર હવે સર્જાયો છે. ગીર સોમનાથથી ચેતન ગોસ્વામીનો અહેવાલ. ઋષિયા ગામનો સરપંચ છું, તાલાળા તાલુકાનો, અને તાલાળા તાલુકા 44 ગામના સરપંચ સંગઠનના પ્રમુખ. અમારી રજૂઆત એવી છે કે બહારથી છે, બરોડા છે, સુરત છે, રાજકોટ છે, અમદાવાદ છે, કે કોઈ પણ જગ્યાએથી તાલાળા તાલુકાની અંદર 44 ગામની અંદર જે પ્રવેશ કરે છે એના ઉપર અમે સરકારને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્રતિબંધ મૂકે, કાં ક્વોરન્ટાઇન કરી અને આ લોકો તાલાળાની અંદર ગમે ત્યાં રાખે. આવી રજૂઆત કરવાનું કારણ શું? આવી રજૂઆત કે ગામની અંદર જો ચેપ ફેલાય તો ગામડામાં પછી વધારે ને વધારે કોરોનાના ભયંકર કેસો થશે. જીસે શું કહેશો કે અમદાવાદ, સુરતથી ખાસ કરીને મોટી માત્રામાં લોકો આવી રહ્યા છે, કેટલા લોકો જિલ્લામાં પ્રવેશ કર્યા છે, જિલ્લાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કેટલા પોઝિટિવ કેસ આવ્યા છે, શું રીતે તંત્રની તૈયારીઓ? લગભગ 5-1 દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાની અંદર કોરોના વાયરસનું 0 કેસો હતો. હવે છેલ્લા 5 દિવસની અંદર 14 જેટલા કેસો આવ્યા છે. 7મી તારીખે 1 કેસ આવ્યો, 9મી તારીખે બીજા 8 કેસ અને 11મી તારીખે બીજા 4 કેસ, એટલે કુલ 14 કેસ હવે થયા છે. હવે છેલ્લા 5-1 દિવસની અંદર સુરતમાંથી, અમદાવાદમાંથી તથા અન્ય જિલ્લાઓમાંથી લગભગ 23,300 લોકો આપણા જિલ્લાની અંદર દાખલ થયા છે. એમાંથી મોસ્ટલી સુરતથી લેબરર્સની, શ્રમિકોની બસો આવી રહી છે. સુરતથી લગભગ 19,000 લોકો દાખલ થયા છે અને અમદાવાદથી લગભગ 2,500 લોકો આવ્યા છે અને લગભગ 1,000 લોકો બાકી અન્ય જિલ્લાઓમાંથી. તો એ અમારા જિલ્લા માટે એક મોટી ચેલેન્જ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો એ લોકોને રાખવા માટે અમારી પાસે હવે એટલી કેપેસિટી નથી. એટલે અમે દરેક તાલુકાની અંદર તાલુકા લેવલ પર તથા અલગ અલગ ગ્રામ્ય લેવલ પર ક્વોરન્ટાઇન સેન્ટર અમે તૈયાર કર્યું છે. ક્વોરન્ટાઇન સેન્ટર અર્થાત કે ગામની અંદર જે કોઈ સમાજની વાડી હોય કે પ્રાથમિક શાળા હોય કે કોઈ બી પબ્લિક બિલ્ડિંગ, એને આપણે એક ટેમ્પરરી સ્થળ તરીકે બનાવી રહ્યા છીએ, જ્યાં એ લોકો આવે અને થોડા દિવસ સુધી રહે ત્યાર સુધીમાં લોકોની આપણે હેલ્થની તપાસણી કરાવશું. અત્યાર સુધી જે લોકો 14 જણા ડિટેક્ટ થયા એ તમામને તમામ 14માંથી 12 જણા અમદાવાદના હતા અને 2 જણા મુંબઈથી આવ્યા હતા. આપણે ક્વોરન્ટાઇન સેન્ટરમાં એ લોકોને રાખ્યા એટલે અમને ખબર પડી કે આ લોકો સિમ્પટમવાળા છે અને એટલે જ તંત્રને ડિટેક્ટ થઈ શકે. ખાસ કરીને સાહેબ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારમાં કંઈ એવી રજૂઆત થઈ છે કે આવા કોઈ રેડ ઝોનમાંથી આવી કોઈ પરમિશન ના આપી, આમ છતાં કોઈ પરમિશન લઈને આવી રહ્યા છે, આવી કોઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારને કંઈ રજૂઆત થઈ છે? અત્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે જિલ્લામાંથી કોઈ જવા માંગે છે ત્યાં અપ્લાય કરી શકે છે, પણ જે રિસીવિંગ જિલ્લા છે તેની સંમતિ લેવાની કોઈ આવશ્યકતા નથી. એના કારણે અમારી સંમતિ અત્યારે કોઈ લેતા નથી. મોસ્ટલી ગાંધીનગર કે અમદાવાદમાંથી લોકો ત્યાંના પાસ લઈને જ અહીંયા આવી રહ્યા છે. તો અમે ત્યાંના જિલ્લા વહીવટીતંત્રને રિક્વેસ્ટ બી કરી છે કે ત્યાંથી પાસ આપવાનું બંધ કરે, ખાસ કરીને જે રેડ ઝોનમાંથી છે જ્યાં વાયરસ પ્રસરવાની શક્યતા વધારે છે. હાલ તો અત્યારે પાસ કાઢવાનું ચાલુ જ છે, પરંતુ હવે રજૂઆત કર્યા પછી લગભગ એમાં બ્રેક પડશે.